સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી 20-22 જુલાઈ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો સિટેક્સનું આયોજન કરાનાર છે, જેમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી પબિત્રા મારિટાના ઉપસ્થિત રહી સિટેક્સનું ઉદ્ઘાટન કરશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ સેન્ટર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 20-22 જુલાઈ 3 દિવસ માટે સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું છે. તો આ અંગે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ 10મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે. સિટેક્સ એ ખરેખર વિકસિત ભારત 2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. તો સિટેક્સ પ્રદર્શનમાં ભારતના કેન્દ્રીય રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી પબિત્રા મારિટાના હાજર રહી સિટેક્સનું ઉદઘાટન કરાશે. તો સાથે ભારતના ટેક્સટાઇલ મંત્રાલયના અધિક ટેક્સટાઇલ કમિશનર SP શર્મા પણ ઉપસ્થિત રહેશે. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સિટેક્સ એક્ઝિબિશનની 10મી એડિશન લઈને આવી રહ્યા છે. તારીખ 20, 21 અને 22 સવારે 10-7 SIECC સરસાણા ડોમ ખાતે, જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ, વિવિંગને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં 1600 RPM સુધીના હાઈસ્પીડ મશીનો, શાફ્ટ વિધાઉટ શાફ્ટની જેકાર્ડ વિધાઉટ શાફ્ટના એરજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે, ડિજિટલ મશીન, વેલ્યુ એડિશન મશીનો, ટેબલ પ્રિન્ટ મશીનો. ખાસ કરીને ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે 1200 મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી, પરંતુ આ વર્ષે અમોએ કલાકના 24 કલાકના 6000 મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકી છે, જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય. આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે અત્યાધુનિક મશીનરીઓ જરૂરી છે, ફોલ્ટલેસ કપડું જરૂરી છે. માટે ક્વોલિટી, ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. દિશા બદલાશે તો આપણી દશા બદલાશે. માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય અને આજના આધુનિક યુગમાં આનો આવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.